હેલો ફ્રેન્ડ્સ, ઇંગળાજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઓરિયો મિલ્ક શેક. ઓરિયો બિસ્કિટ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, તો એમાંથી બનતું મિલ્ક શેક બાળકોને ખૂબ જ પસંદ પડશે. તો ચાલો બનાવીએ. ઓરિયો મિલ્ક શેક બનાવવા માટે અહીં મેં 6 ઓરિયો બિસ્કિટ લીધા છે, થોડા આઈસ ક્યુબ લીધા છે, એક ગ્લાસ દૂધ અને હર્શિસ લીધું છે. તો પહેલાં આપણે બિસ્કિટને એની ક્રીમ સાથે જ મિક્સર જારમાં આ રીતે તોડીને એડ કરી દઈએ. હવે આપણે બિસ્કિટને ગ્રાઇન્ડ કરી લઈશું. અત્યારે આપણે બિસ્કિટ સાથે કશું જ એડ કર્યું નથી, માત્ર બિસ્કિટને જ ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો બિસ્કિટ આપણા ગ્રાઇન્ડ થઈ ગયા છે, તમે જોઈ શકો છો બિસ્કિટનો પાવડર બની ગયો છે. તો આ રીતે આપણો બિસ્કિટનો પાવડર બની જવો જોઈએ. એમાંથી હું થોડો પાવડર લઈ લઉં છું, એનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરીશું. હવે બાકીના બિસ્કિટના પાવડરમાં એક ગ્લાસ દૂધ એડ કરી દઈએ, થોડા આઈસ ક્યુબ એડ કરીશું. હવે આપણે મિલ્ક શેકને એકદમ ટેસ્ટી બનાવવા અને ચોકલેટી ટેસ્ટ આપવા માટે હર્શિસ ઉમેરીશું. હર્શિસ ઉમેરવાથી આપણે આની અંદર ખાંડ નહીં ઉમેરીએ, માત્ર હર્શિસ જ ઉમેરીશું. હવે આપણે બધું જ ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જો તમે હર્શિસ ના ઉમેરો તો એક ચમચી ખાંડ ઉમેરવાની. તો આપણું મિલ્ક શેક તૈયાર થઈ ગયું છે. હવે હું ગ્લાસને હર્શિસની મદદથી ડેકોરેટ કરું છું. તો આ રીતે આપણે થોડું ગ્લાસની અંદર હર્શિસ એડ કરી દેવાનું. તો હવે આપણે ગ્લાસમાં મિલ્ક શેક ઉમેરી દઈએ. તમે જોઈ શકો છો આપણું મિલ્ક શેક એકદમ ચોકલેટી અને ટેસ્ટી બનેલું છે. હવે એના ઉપર ઓરિયો બિસ્કિટનો ભૂકો એડ કરી દઈએ અને એનાથી ગાર્નિશિંગ કરીશું. તો આપણું મિલ્કશેક તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચ.